तपोवन विद्यालय वडागाम ऑनलाइन शिक्षण केन्द्र में आपनो हार्दिक स्वागत करे छे। आजे आपणे गुजराती धोरण 6 पाठ नंबर 4 रविशंकर महाराज विषय अभ्यास करीशुं। रविशंकर महाराज पाठना लेखक छे धीरूभाई परीख। तेमनो जन्म 31/8/1933 ना रोज थयो। धीरूभाई परीखनु पूरू नाम धीरूभाई ईश्वरलाल परीख अने तेमनो जन्म विरमगाम मां थयो हतो। जुदी जुदी शिक्षण संस्थाओं में तेमने भाषा साहित्यना विद्वान अध्यापक तरीके पोतानी सेवाओं आपी छे। कविता विवेचन अनुवाद तेमज संपादनना एमना रसना क्षेत्रों छे। कुमार तेमज कविला कविलोक जेवा प्रतिष्ठित सामयिकोना तेओ तंत्री छे। छप्पा संग्रह अगन 25 अंग 25 तेमज हाइकू संग्रह आगिया पण एमना नोंधपात्र प्रकाशनो छे। प्रस्तुत कृति द्वारा लेखक रविशंकर महाराजना जीवन कार्यनी रसड़ती शैली में रजू कर्युं छे। जे रविशंकर महाराज छे एमनुं जीवन केवुं हतुं तेनुं वर्णन आपणे आ पाठमां करवामां आव्युं छे। रविशंकर महाराज लोकसेवक हता, लोकोनी सेवा करता, पोतानुं जीवन एकदम सादगी भर्युं अने सेवाओना काममां तेओ जोड़ाई जता एवा प्रसंगो आपणना जीवन माटे एक प्रेरणारूप छे अने एवा प्रसंगो आपणा पाठनी अंदर रजू करवामां आव्या छे के रविशंकर महाराज जे रविशंकर दादा पण कहेवाया, तेमने महाराजनुं बिरुद पण मळ्युं, तेओ लोकोनी सेवा करता, ए बधा ज प्रसंगोने धीरूभाई परीखे ए वणी लीधा छे। तो आपणे पाठनी शरूआत करीए तो महाराज वडी सेवक। महाराज एटले तो मोटो राजा, मोटो राजा तो सेवा करावे के सेवा करे। हाँ पण आ महाराज तो राज विनाना महाराज नवाई लागे छे ने के राज विनाना तो वड़ी महाराज होय। हाँ नवाई प्रमाणे तेवी पण खरी वात छे लोकोना हृदय पर जेमनी सत्ता चाले छे एवा आ महाराज। एटले रविशंकर महाराज नामथी ओळखाता तो आ महाराज छे तो पाछा सेवाना कामो करे छे, पाछा सेवक कहेवाय छे। महाराजनो साचो अर्थ થાય છે કે જે મોટો રાજા હોય એને આપણે મહારાજ કહીએ। અને આવો મોટો રાજા હોય એ સેવા કરાવે, પોતે સેવા કરતા નથી, પરંતુ આ મહારાજ તો કેવા છે, રાજ વગરના મહારાજ છે, એમને રાજ છે નહીં, પરંતુ રાજ વગરના મહારાજ એટલે એ નવાઈ લાગે એવી વસ્તુ છે। અને એ મહારાજ કેવા હોય, પરંતુ સાચી વાત તો એ છે કે જ્યારે લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે છે એવા આ મહારાજ છે। આ મહારાજાને તમે નથી ઓળખતા, લો તો હું એમનું નામ કહું। એમનું નામ રવિશંકર વ્યાસ। હજી ઓળખાણ ના પડી રવિશંકર વ્યાસ નામ અજાણ્યું લાગે છે, અરે એ જ એમનું ખરું નામ છે અને વ્યાસ એ જ એમની સાચી અટક છે। આ તો એમના લોકહિતના કાર્યોથી, એમના નિસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકો
એજ એમને મહારાજનું બિરુદ આપ્યું છે. એટલે મહારાજ, આ મહારાજને તમે નથી ઓળખતા, પરંતુ તેમનું સાચું નામ છે રવિશંકર વ્યાસ. એટલે રવિશંકર અને વ્યાસ એમની અટક છે, પરંતુ લોકો તેને મહારાજ તરીકે ઓળખે છે. કારણ કે તે નિસ્વાર્થ ભાવે જે પ્રવૃત્તિ કરી છે, જે કાર્યો કર્યા છે, જે લોકહિતના કાર્યો કર્યા છે, અને એમની આ નિસ્વાર્થ ભાવની પ્રવૃત્તિઓથી એમને મહારાજનું બિરુદ આપ્યું છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે, મહારાજનું બિરુદ કઈ રીતે આપ્યું છે? તો એમના લોકહિતના કાર્યોથી, એમના નિસ્વાર્થ પ્રવૃત્તિથી લોકોએ જ એમને મહારાજનું બિરુદ આપ્યું હતું. આમ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. મહારાજ એટલે જ ગુજરાતના મુખ સેવક રવિશંકર મહારાજ. લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા હતા. મહારાજ એટલે મહારાજનું બિરુદ મળ્યા પછી તેઓ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા અને ગુજરાતના મુખ સેવક એટલે કોઈ પણ અપેક્ષા વગર મૂંગા મૂંગા સેવા કરનાર એટલે મુખ સેવક, કે જેમને લોકોના હૃદયની પર સત્તા ચલાવી છે એવા મહારાજ, જેઓ કોઈ પણ અપેક્ષા વગર મૂંગા મૂંગા સેવા કરે છે તે મુખ સેવક, એવા ગુજરાતના મુખ સેવક રવિશંકર મહારાજ. તેમને લોકો રવિશંકર દાદા પણ કહેતા. રવિશંકર મહારાજનો જન્મ સંવત 1940 મહા મહિનાની વદ 14ના દિવસે એટલે કે મહાશિવરાત્રિનો રોજ થયો હતો. રવિશંકર મહારાજનો જન્મ 1940 મહા મહિનાની વદ એટલે બે મહિનાની અંદર જે બે પક્ષ આવે છે, પહેલો સુદ અને પછીનો વદ, તેને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે પહેલા સુદ અને પછી વદ, એટલે વદ પછીની જે 14 આવે મહા મહિનાની, અને મહા મહિનાની વદ 14 એટલે મહાશિવરાત્રિ, અને મહાશિવરાત્રિના દિવસે જ એમનો જન્મ થયો હતો એવા રવિશંકર મહારાજ. અને પ્રશ્ન પણ એવો પૂછાઈ શકે કે જ્યારે રવિશંકર મહારાજનો જન્મ થયો અથવા જન્મ દિવસે કયો તહેવાર હતો? તો મહાશિવરાત્રિ. ઈસવીસન 1884ના ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે ખેડા જિલ્લાના રડુ ગામે જન્મેલા રવિશંકરના પિતાશ્રીનું નામ શિવરામભાઈ અને માતૃશ્રીનું નામ નાથીબા હતું. હવે રવિશંકરના પિતાજીનું નામ શું હતું? શિવરામભાઈ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે, રવિશંકરના માતા પિતાનું નામ જણાવો. તો રવિશંકરના માતાનું નામ નાથીબા અને પિતાનું નામ શિવરામભાઈ હતું. પિતાજી પાસેથી અને તેમનો જન્મ ખેડા જિલ્લાના રઢુ ગામે થયો હતો. કોણ? રવિશંકરના પિતાજી, જે શિવરામભાઈ, અને માતા નાથીબા. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણથી જ પામ્યા હતા. રવિશંકર મહારાજ પિતાજી પાસેથી એકદમ જીવનની સારી ટેવો શીખેલા, અને જ્યારે માતાજી પાસેથી જેમ
आरोग्य माटे फायदाकारक खोराक खाता होइए त्यारे जेम चावी चावी ने खावू आवू शिक्षण एवो बाळपणथी ज पाम्या हता। बाळपणथी ज एमनो स्वभाव साहसिक अने निडर हतो। दीन दुखिया प्रत्येनी लागणी वाळू हयू पण एमने बाळपणथी ज मळ्यू हतुं। बाळपणथी ज ए घरना नाना मोटा कामोमां मदद करता हता। खेतीनुं प्रत्येक काम ए शीखी गया ने होशथी ए काममां जोतराई पण जता। कोई पण काममां एने शरम संकोच अने नानप नहीं। नानू के मोटू कोई पण काम तेमने मन महिमा वंदु। हवे तेओ बाळपणथी ज स्वभावे निडर अने साहसिक हता। ते दीन दुखिया प्रत्ये दीन एटले गरीब एवा दुखी लोग प्रत्ये तेनु हयू लागणीवाळू हतुं। एवं एमने बाळपणथी ज मळ्युं हतुं। तेओ बाळपणथी ज घरना नाना नाना कार्यो पण करता। खेतीनुं काम पण तेओ शीखी गया अने जोतराई जता एटले तेमां जोड़ाई जता। साथे कामचोरी विना डायरेक्ट कामे लागी जता। जोतराई जवू एटले कामचोरी विना कामे लागू एटले एमां जोड़ायेला रहता। अने महिमा वंतु एटले गौरववाळू। એમને ગૌરવ થતો કામ કરે એમાં તેમને ગૌરવ થતો મનથી કે મેં કામ કર્યું છે તેમ। તે કામની અંદર જોડાતા મોટા થયા પછી નાના મોટા કાર્યો તેઓ કરતા જ રહેતા। હવે આવતા વિડીયોની અંદર આગળનો પાઠનો આપણે અભ્યાસ કરીશું।